ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? અને ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 14ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 14, વનસ્પતિઓમાં શ્વસન. હવે એની અંદર આજે આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. આપણો ટોપિક છે 14.2, નામ છે ગ્લાયકોલિસિસ. બહુ જ મિત્રો સારો એવો ટોપિક છે, તમને ભણવામાં પણ મજા આવશે. પરંતુ તમારે અહીંયા દરેકે દરેક તબક્કા યાદ રાખવાના થશે, કેમ કે એ યાદ રાખવા માટેની કોઈ આપણે જોવા જઈએ તો કોઈ એમાં સમજણ ના હોય. અમુક વસ્તુ બાયોલોજીની અંદર એવી હોય છે કે જે આપણે યાદ રાખવી જ પડે છે. એને આપણે સમજવાનું એવું કંઈ ના હોય કે આપણે સમજી લઈએ તો આપણને આવડી ગયું એમ. તો અહીંયા ગ્લાયકોલિસિસની અંદર સેમ એવું જ છે કે આપણે અહીંયા જે કાર્બનિક અણુઓ છે, જે રસાયણો છે, એના નામ આપણે યાદ રાખવા પડશે. કેમ કે એના માટે તો આપણે એને સમજાવવાની કોઈ એવી ટ્રીક હોતી નથી. તો તમારે દરેકે દરેક નામ યાદ રાખવાના થશે. સાવ સહેલું છે મિત્રો, એમસીક્યુ ઘણા બધા આવે છે. તમે આ વિડીયો આજે બહુ શાંતિથી અને એકદમ કોન્સન્ટ્રેશન રાખીને જોશો એટલે આઈ હોપ કે તમને બધું જ આવડી જશે. કેમ કે આપણે એવી રીતે જ ભણવાની ટ્રાય કરશું કે જેનાથી તમને એમાંથી આવતા દરેકે દરેક એમસીક્યુ છે તે તમે સોલ્વ કરી શકો. તો એના માટે તમારે એકદમ કોન્સન્ટ્રેશન રાખવાની જરૂર છે. કેવી રીતે થાય છે, કેમ થાય છે, શું બને છે, બસ આટલું જ છે. પરંતુ એના માટે 10 સ્ટેપ આવેલા છે, તો આપણે 1x1 દરેક સ્ટેપ વિશે અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ કે ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસ એટલે શું? લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડુંક આવ્યું હતું ગ્લાયકોલિસિસનું. તો ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લાયકો એટલે કે ગ્લુકોઝ, અને લિસિસ એટલે કે તૂટવું. તો હવે આ ગ્લાયકોલિસિસ છે એને આપણે જોવા જઈએ તો એ શબ્દ છે, એની ઉત્પત્તિ છે તે ગ્રીક શબ્દ, એટલે કે ગ્લાયકોસ એનો અર્થ થાય છે શર્કરા, અને લાઇસિસ એનો અર્થ થાય છે તૂટવું કે વિઘટન થવું. તો અહીંયા ગ્લુકોઝ નામની શર્કરા તૂટે છે, તેનું વિઘટન થાય છે, એટલા માટે નામ આપી દીધું ગ્લાયકોલિસિસ. એ સિવાય આ પથને કહે છે EMP પથ. તો આ પણ મિત્રો યાદ રાખવાનું છે, ગ્લાયકોલિસિસ એનું બીજું નામ છે EMP પથ. તો શા માટે એને EMP પથ કહે છે? કારણ કે ત્રણ વૈજ્ઞાનિક છે, તે ત્રણ વૈજ્ઞાનિકે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાનો આખો ચાર ટાઈપો છે, એના તબક્કાઓ આપ્યા છે, એટલા માટે એ વૈજ્ઞાનિકના નામને આધારે તેને EMP પથ કહે છે. તો હવે આપણે જોઈએ કે તે કયા કયા વૈજ્ઞાનિકો છે, એ કયા તારલાઓ છે કે જેને આ ગ્લાયકોલિસિસનો પથ આપ્યો છે. તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો પ્રસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પરનાસ દ્વારા અપાયેલો છે, અને આને સામાન્યતઃ EMP પરિપથ પણ કહે છે. તો બે નામ થયા ગ્લાયકોલિસિસ, EMP, હજી પણ આગળ એક ત્રીજું નામ આવશે એ હું તમને કહીશ. તો મિત્રો, કે ગ્લાયકોલિસિસ છે તેનો જે આખો તબક્કાઓ છે, તેની જે રજૂઆત છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે તે આવી રીતે થાય છે. તો એ જે આખો પથ છે, પાથવે છે, તે ત્રણ વૈજ્ઞાનિકે આપેલો છે, એમ્બેડેન, ઓટો મેયરહોફ અને બીજા છે પરનાસ, જે પરનાસ એના દ્વારા અપાયેલો છે. એટલા માટે ત્રણેય સાયન્ટિસ્ટના જે પહેલા અક્ષર છે એના આધાર EMP, જે એમ્બેડન છે તેનો ઈ, મેયરહોફનો એમ, અને જે પરનાસ છે તેનો પી. તો ત્રણેયના એક અક્ષર નામના આધારે તેને EMP પથ પણ કહે છે. હવે મિત્રો, અચારક સજીવોમાં શ્વસન માત્ર આ પ્રક્રિયા દ્વારા થાય છે. હવે આગળ પણ આપણે મિત્રો આવી ગયું છે કે કોઈ પણ સજીવ છે, હવે એને જીવવું છે તો જીવવા માટે તો એને ઉર્જાની જરૂર પડશે. તો હવે જો ચારક સજીવો છે, એ તો ઓક્સિજન લઈ અને શું કરે છે કે એના ખાદ્ય પદાર્થનું ઓક્સિડેશન કરી અને એમાંથી ઉર્જા મુક્ત કરે છે. પરંતુ અમુક અજારક સજીવો એવા છે કે જેને ઓક્સિજનની હાજરી જરૂરી નથી, તે ઓક્સિજન વગર જ જીવે છે. તો ઓક્સિજન વગર જીવવા માટે એને એના ઉત્સેચકીય તંત્ર એવા છે કે તે શું કરે છે કે ગ્લુકોઝ છે તે ગ્લુકોઝનું ઓક્સિજન વગર દહન કરે છે, એટલે કે ઓક્સિજન વગર તેનું અપૂર્ણ દહન થાય છે અને એમાંથી ઉર્જા મેળવે છે. તો આ અજારક સજીવો છે. અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે ને મિત્રો, સારી રીતે મગજમાં બેસાડી દેજો. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા 10 તબક્કામાં થાય છે.
અને આ પ્રક્રિયા છે એમાં ક્યાંય ઓક્સિજનની જરૂર પડતી નથી. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા, અહીંયા ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે મિત્રો, પરંતુ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, ઓક્સિજન વગર થાય છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે આ ગ્લાયકોલિસિસ છે તે અજારક તબક્કો છે. કેવો તબક્કો છે? અજારક. ક્યાંય ઓક્સિજનની જરૂર પડતી નથી, આખી આખી પ્રક્રિયા ઓક્સિજન વગર જ થાય છે. તો એટલા માટે અહીંયા અજારક સજીવો છે એની અંદર જે શ્વસનની પ્રક્રિયા છે તે કઈ છે? ગ્લાયકોલિસિસ જ છે. હજી શ્વસન છે તેની અંદર ત્રણ પ્રોસેસ આવે છે. ગ્લાયકોલિસિસ આવે છે, ગ્લાયકોલિસિસ પછી આવશે ટીસીએ ચક્ર, ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર, અને ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર પછી આવશે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ ત્રણ તબક્કામાંથી શું થાય છે? પસાર થાય છે ખાદ્ય પદાર્થ અને એમાંથી આપણને ઊર્જા મળે છે. તો હવે એમાંથી મિત્રો આપણે જોઈએ તો પહેલાં શું થાય છે? સૌ પ્રથમ તો ગ્લુકોઝ છે. હું તમને શોર્ટમાં કહી દઉં છું થોડી ઘણી પ્રોસેસ, એટલે તમને થોડોક આઈડિયા આવે કે આગળ આવી રીતે થાય છે અને એમાં ઓટું કેમ જરૂર પડે છે. તે તો આપણી પાસે ખાદ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ છે, ડાયરેક્ટલી ગ્લુકોઝ નહીં આવે. ગ્લુકોઝ કેવી રીતે આવશે? આપણે સ્ટાર્ચ લીધી છે તો સ્ટાર્ચનું માલ્ટોઝમાં કન્વર્ટ થશે, માલ્ટોઝનું વિઘટન થઈને એમાંથી ગ્લુકોઝ બને છે. હવે એ ગ્લુકોઝ છે તે શ્વસન પરિપથની અંદર પ્રવેશે છે, એ ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ દ્વારા પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે. પાયરુક એસિડ બની ગયું. ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનવા માટે ક્યાંય ઓક્સિજન વપરાતો નથી, આ ઓક્સિજન વગર પ્રક્રિયા છે. તો આ ગ્લાયકોલિસિસ છે કે જે કોષની અંદર કોષ રસમાં થાય છે. હવે મિત્રો પાયરુવિક એસિડ બની ગયો છે, એ પાયરુવિક એસિડ કણાભસૂત્રની અંદર જશે. ક્યાં જશે? કણાભસૂત્રમાં. અને એ કણાભસૂત્રની અંદર જાય છે એ પહેલાં એ જે પાયરુવેટ છે તે એસિટાઇલ કો એન્ઝાઇમ એની અંદર રૂપાંતરણ પામે છે, જે આગળ આપણે બધી પ્રોસેસ આવે છે. હવે એ એસિટાઇલ કો એન્ઝાઇમ એ છે, એ એસિટાઇલ કોએન્ઝાઇમ એ સાઇટ્રિક એસિડ ચક્ર અથવા તો જે ટીસીએ ચક્ર છે તેની અંદર પ્રવેશે છે, અને આ ટીસીએ ચક્ર થાય છે કણાભસૂત્રના આધારકમાં. હવે એ ટીસીએ ચક્ર પૂરું થાય છે, એમાંથી એનએડીએચ ટુ બને છે, ત્યારબાદ એમાંથી એફએડીએચ ટુ બને છે, અને ત્યારબાદ એ એનએડીએચ ટુ અને એફએડીએચ ટુ જે બને છે એ પ્રવેશે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનમાં, અને ત્યારબાદ એમાંથી આપણને એટીપી મળે છે. અને જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા છે તે થાય છે કણાભસૂત્રના અંતઃપટલ એટલે કે ના ક્રિસ્ટીની અંદર થાય છે. તો આ મિત્રો આ ત્રણ તબક્કા રહેલા જોવા મળે છે. એની અંદર જે ટીસીએ ચક્ર છે તે અને જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન છે જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એના માટે ઓક્સિજન જરૂરી છે. તો આમ અહીંયા જે જારક શ્વસન કરતા જે સજીવો છે તેની અંદર શ્વસનના ત્રણ તબક્કા છે, અને ગ્લુકોઝનું સંપૂર્ણ રીતે ઓક્સિડેશન થઈ જાય છે અને એમાંથી આપણને ઊર્જા મળે છે. પરંતુ જે અજારક સજીવો છે એને તો ઓક્સિજન વગર જ કરવાનું છે, તો અહીંયા ગ્લુકોઝનું કેવું દહન થાય છે? અપૂર્ણ દહન થાય છે. તો આમ મિત્રો કે જારક શ્વસન કરતા સજીવની અંદર તમને પ્રશ્ન પૂછાય કે જારક શ્વસનનો અજારક તબક્કો, તો અજારક તબક્કો થશે ગ્લાયકોલિસિસ, કારણ કે ગ્લાયકોલિસિસ માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. તો એને જારક શ્વસનના અજારક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમારે અહીંયા લખવું હોય તો તમે બાજુમાં કૌંસમાં લખી શકો છો, જારક શ્વસનનો અજારક તબક્કો. સમજાય છે? કારણ કે આ તબક્કો જે જારક શ્વસનના ત્રણ તબક્કા છે એ ત્રણ તબક્કામાંથી ગ્લાયકોલિસિસનો તબક્કો છે, તેના માટે ઓક્સિજનની જરૂરી નથી, તે ઓક્સિજન વગર જ એ તબક્કો થાય છે, એટલા માટે એને અજારક તબક્કો કહે છે. પરંતુ કેનો અજારક તબક્કો? જારક શ્વસનનો. તો જારક શ્વસનના અજારક તબક્કો એટલે ગ્લાયકોલિસિસ. તો હવે આગળ જોઈએ કે ગ્લાયકોલિસિસ કોષ રસમાં થાય છે. મિત્રો બહુ આઈએમપી જારક શ્વસન કરતા સજીવની અંદર ત્રણ તબક્કા મેં તમને કીધા, ગ્લાયકોલિસિસ, ટીસીએ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. તો અહીંયા ગ્લાયકોલિસિસ કોષના કોષરસમાં થાય છે, ટીસીએ ચક્ર કણાભસૂત્રના આધારકમાં થાય છે, અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે. તો આપણે આ પણ યાદ રાખીશું કે ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે? સાયટોપ્લાઝમ એટલે કે કોષરસની અંદર થાય છે.
અને બધા સજીવોની અંદર થાય છે, તે ચારક સજીવ હોય તો પણ ભલે અને અચારક સજીવ હોય તો પણ ભલે. બેક્ટેરિયાથી લઈ કરી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓ દરેકની અંદર બધા સજીવમાં શું થાય છે, ગ્લાયકોલિસિસ થાય છે, કોમન છે. કોઈ પણ સજીવ છે, દરેકે દરેક જીવન સજીવની અંદર ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થાય છે, સામાન્ય છે, કોમન પ્રક્રિયા છે, એ પણ આપણે યાદ રાખીશું. હવે આ તબક્કાની અંદર શું થાય છે, તો આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના બે અણુમાં ફેરવાય છે. તો હવે આપણને કહે છે કે આ તબક્કામાં શું થાય છે, તો ગ્લુકોઝ છે તે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે. કેવું ઓક્સિડેશન થાય છે, આંશિક, એટલે કે સંપૂર્ણ ઓક્સિડેશન થતું નથી, આંશિક ઓક્સિડેશન થાય છે. અને એમાંથી બને છે પાયરુવિક એસિડના કેટલા અણુ બને છે, બે અણુ બને છે. કેવી રીતે બે અણુ બને છે તે આગળ આપણે જોવાનું છે. તો આટલી પ્રોસેસ ગ્લાયકોલિસિસની અંદર થાય છે. હવે વનસ્પતિની અંદર ગ્લુકોઝ છે તે ગ્લુકોઝ ક્યાંથી આવે છે, આપણને એવું થાય કે ગ્લુકોઝ ક્યાંથી આવે છે, તો ગ્લુકોઝ છે તે શુક્રોજમાંથી પ્રાપ્ત કરે છે અને તે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે, અથવા તો કોઈ પણ સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત કરે છે. હવે વનસ્પતિ એના ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચના સ્વરૂપમાં કરે છે, આપણને બધાને ખબર છે, ને પ્રાણી કેના સ્વરૂપમાં કરે છે, ગ્લાયકોજનના સ્વરૂપમાં કરે છે. તો મિત્રો, જ્યારે વનસ્પતિ અને પ્રાણીને જેટલી માત્રામાં ઊર્જાની જરૂર હોય છે એટલી માત્રામાં એના ખાદ્ય પદાર્થનું તે દહન કરે છે, ઓક્સિડેશન કરે છે. પરંતુ જે વધારાનો ખાદ્ય પદાર્થ છે તે વધારાના ખાદ્ય પદાર્થનું તે શું કરે છે, સંગ્રહ કરે છે. અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એમાંથી તે ઊર્જા છે તે મેળવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ આપું કે તમને પપ્પાએ 500 રૂપિયા વાપરવા આપ્યા છે, હવે 500 રૂપિયા આપ્યા છે, તો તમારે એમાંથી જેટલી જરૂર હશે એટલા જ પૈસા તમે વાપરશો, બરાબર. બીજા જે પૈસા બચે એને તમે સાચવીને મૂકી દો છો. હવે પછી તમારે જ્યારે બીજી વાર જરૂર પડે છે પૈસાની, ત્યારે તમે બચેલા પૈસામાંથી શું કરો છો, એ પૈસાને તમે વાપરો છો. તો વનસ્પતિ અને પ્રાણીઓ પણ એવું જ કરે છે, તે જેટલો બધો ખોરાક લઈ લે છે તે બધા ખોરાકના ઘટકોનું એક જ સાથે એનું કાંઈ ઓક્સિડેશન થઈ, દહન થઈ, ને એમાંથી ઊર્જા તે મેળવતા નથી. જેટલી જરૂર પડે છે એટલી તે મેળવે છે અને બાકીની ઉર્જાનો તે સંગ્રહ કરે છે, સોરી, બાકીના ખોરાકનો તે સંગ્રહ કરે છે. તો વનસ્પતિની અંદર તે સ્ટાર્ચના સ્વરૂપમાં થાય છે, પ્રાણીઓમાં તે ગ્લાયકોજનના સ્વરૂપમાં થાય છે, આપણે બધા જાણીએ છીએ. તો હવે તમને એવું કીધું છે કે વનસ્પતિ છે તે ગ્લુકોઝ ક્યાંથી મેળવે છે, તે શુક્રોજમાંથી મેળવે છે. શુક્રોજ શું છે, તો પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. ત્યારબાદ આગળ જોવા જોઈએ, અથવા તો તે સંગ્રહ થયેલા કાર્બોદિતમાંથી મેળવે છે, એટલે કે સ્ટાર્ચમાંથી મેળવે છે. તો સુક્રોજ છે તે ઇન્વર્ટેજ કે સુક્રેજ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા એક પ્રશ્ન નીકળો મિત્રો, કે સુક્રોજનું વિઘટન કરતો ઉત્સેચક ઇન્વર્ટેજ અથવા સુક્રેજ, બે નામ છે અને એક જ છે, એને તમને ઇન્વર્ટેજ કહો તો પણ ભલે અને સુક્રેજ કહો તો પણ ભલે. તો આ ઇન્વર્ટેજ અથવા તો સુક્રેજ નામના ઉત્સેચકની મદદથી સુક્રોજનું વિઘટન થાય છે. સુક્રોજ ડાયસેકેરાઇડ છે અને એમાંથી તે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં શું કરે છે, રૂપાંતર થાય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મોનોસેકેરાઇડ છે અને હેક્સોજ શર્કરા છે, અને આ બંને મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશ કરે છે. દરેક જે શર્કરા છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને શું કરી શકે છે, ગ્લાયકોલાઇટિક પથમાં પ્રવેશે છે. તો હવે તમને પ્રશ્ન થાય કે ટીચર, આગળ તો એવું આવ્યું છે કે ગ્લાયકોલિસિસ એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનવું, તો ત્યાં ફ્રુક્ટોઝ ક્યાંથી આવી ગયું? તો યાદ કરો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શું છે, એકબીજાના સમઘટક છે. તો અહીંયા જે ફ્રુક્ટોઝ બન્યો છે તે ફ્રુક્ટોઝ એના આઇસોમર ગ્લુકોઝમાં ફેરવાઈ જશે અને તે ગ્લાયકોલિટિકની અંદર પ્રવેશ કરે છે. તો ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્ઝોકાઇનેજ ઉત્સેચક દ્વારા હવે અહીંયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે આપણું ગ્લાયકોલિસિસ. અહીંયા સુધીની થોડી ઘણી માહિતી આપેલી હતી કે આવું કંઈક થાય છે. હવે આપણે ચાર્ટની અંદર જોઈએ, તો હવે ચાર્ટ છે એની અંદર આપણે જોઈએ મિત્રો, તો અહીંયા જો કે તમે જોઈ શકો છો કે અહીંયા ગ્લુકોઝ આપેલો છે. હવે ગ્લુકોઝમાંથી ડાયરેક્ટ અહીંયા શું બને છે, પાયરુવિક એસિડ બને છે. 10 સ્ટેપ છે, ગણવા હોય તો ગણી શકો છો. આ પહેલું, ત્યારબાદ બીજું, 3, 4, 5, ત્યારબાદ 6. દરેક તબક્કા યાદ રાખવાના છે. ત્યારબાદ જોવા જોઈએ તો 7, 8, 9 અને લાસ્ટમાં 10 પાયરુવિક એસિડ.
તો આખે આખી પ્રોસેસ 10 તબક્કાની અંદર 10 સ્ટેજમાં થાય છે. અહીંયા શું આપેલું છે? ગ્લુકોઝ આપેલો છે. છેલ્લે શું આપેલું છે? પાયરુક એસિડ આપેલું છે. તો ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બનવા માટે 10 સ્ટેપ આવે છે. હવે સૌ પ્રથમ શું થાય છે આપણે વન બાય વન જોતા છીએ મિત્રો. એક કહી દઉં છું કે અહીંયા તમને ઉત્સેચકો છે તે આપેલા નથી. કાંઈ વાંધો નહીં, હું છે ને તમને ઉત્સેચકોના નામ બોલતી જાઉં છું. અત્યારે લાસ્ટમાં હું તમને આખું પીક જ બતાવીશ, એમાંથી તમે ઉત્સેચકના નામ લખી લેજો. કેમ કે રેફરન્સ બુકની અંદર ઉત્સેચકના નામવાળા પ્રશ્ન હોય છે, એટલા માટે આપણે ઉત્સેચકના નામ લખી લેશું. તો હવે પહેલું શું છે મિત્રો? ગ્લુકોઝ છે. હવે આ ગ્લુકોઝ 6 કાર્બનવાળી શર્કરા છે. હવે શું થાય છે કે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ છે એનું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થાય છે. અહીંયા આપણે ગ્લુકોઝ આપેલું છે, 6 કાર્બનવાળું છે, કેની અંદર ફેરવાય છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર. તો મિત્રો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે શું? તો એનો અર્થ એવો કે ગ્લુકોઝની સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો. તો એ ફોસ્ફેટ ક્યાં જોડાય છે? 6 નંબરના કાર્બન સાથે. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, એટલે કે ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો. તો હવે એ ફોસ્ફેટ ક્યાંથી આવે છે? તો અહીંયા એટીપી છે, તે એટીપીમાંથી એડીપી બની જાય છે. તો અહીંયા આપણી એક એટીપી વપરાણી. તો હવે તમે તો એમ કહો છો કે તમને એવો પ્રશ્ન થાય કે ટીચર તમે તો એમ કહો છો કે શ્વસન દરમિયાન તો એટીપી બને છે, તો અહીંયા તો ડાયરેક્ટ પહેલાં જ સ્ટેપમાં એટીપી વપરાઈ ગઈ. તો મિત્રો આ પહેલાં સ્ટેપમાં એટીપી વપરાણી, તો આપણને પણ એ પ્રશ્ન થાય ને એટીપી આવી ક્યાંથી? તો એ હું તમને લાસ્ટમાં વિડીયો પૂરો થાય ત્યારે કહું છું કે એટીપી ક્યારે આવે છે તે. તો પહેલું સ્ટેપ છે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે, એટીપીમાંથી એક ફોસ્ફેટ દૂર થાય છે, ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે જોડાઈ જાય છે અને એમાંથી તે એડીપી બનાવી દે છે. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની ગયું. આના માટે જવાબદાર ઉત્સેચક છે હેક્ઝો કાઇનેઝ ઉત્સેચક. અહીંયા કયો ઉત્સેચક આવશે? હેક્ઝો કાઇનેઝ ઉત્સેચક આવે છે. તો આમ મિત્રો કે સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો ગ્લાયકોલિસિસની અંદર શું થયું કે પહેલો તબક્કો છે કે ગ્લુકોઝ અણુ છે તે ગ્લુકોઝ અણુ છે તેનું ફોસ્ફરીકરણ થયું. ફોસ્ફરીકરણ એટલે કે ફોસ્ફેટ અણુ જોડાણું. તો દરેકે દરેક હું જે બોલું છું તે તમારા મગજની અંદર બેસાડી દેવાનું છે. ઓકે, તો ગ્લુકોઝના અણુનું ફોસ્ફરીકરણ થઈ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. એટીપીમાંથી એટીપી એડીપીમાં ફેરવાય છે, એક એટીપી વપરાણી, અને જે એટીપીમાંથી છૂટો પડેલો ફોસ્ફેટ છે ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે જોડાઈ જાય છે અને એના માટે જવાબદાર ઉત્સેચક છે હેક્ઝો કાઇનેઝ. આટલું ક્લિયર? હેક્ઝો કાઇનેઝ ઉત્સેચક ની મદદ વડે આ ક્રિયા થાય છે, પહેલો સ્ટેપ પૂરો. હવે ત્યારબાદ જોઈએ તો આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે તે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ થાય છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ 6 કાર્બનવાળી છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે તે પણ કેવી છે? 6 કાર્બનવાળી છે. તો કેવી રીતે આ પ્રક્રિયા થાય છે? તો મિત્રો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના સમઘટક છે. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે તે રૂપાંતરણ પામે છે, એના અણુની પુનઃ ગોઠવણી કરે છે અને એનું સમઘટક એનું આઈસોમર ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. અને આના માટે જે અહીંયા જવાબદાર ઉત્સેચક છે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર ફેરવા માટેનો જવાબદાર ઉત્સેચક છે ફોસ્ફો ગ્લુકોઝ આઈસોમરેઝ. આગળ ઉત્સેચકનું વર્ગીકરણ યાદ કરો કે આઈસોમરેઝ આવતું હતું. તો ફોસ્ફો ગ્લુકોઝ આઈસોમરેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર રૂપાંતરણ પામે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બની ગયું છે. હવે આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફરી પાછું ફોસ્ફરીકરણ થાય છે. તો ફોસ્ફરીકરણ થવા માટે ફોસ્ફેટની જરૂર પડે. તો એ ફોસ્ફેટ ક્યાંથી મેળવે છે? એટીપીમાંથી મેળવે છે. તો એટીપીમાંથી એડીપી બને છે, એક ફોસ્ફેટ છૂટો પડે છે અને એ ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એના પહેલા કાર્બન સાથે જોડાઈ જાય છે. તો એટલા માટે બની ગયું ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ. તો ફ્રુક્ટોઝના પહેલા અને 6 કાર્બન સાથે ફોસ્ફેટ છે એટલા માટે 1,6 બાય એટલે કે 2 છે ફોસ્ફેટ. તો હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી એનું ફોસ્ફરીકરણ થયું અને એમાંથી શું બને છે? ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બને છે. તો આમ મિત્રો કે આમ એટીપીની મદદ વડે ફોસ્ફરીકરણની પ્રક્રિયા થાય છે. એટીપી કેમાં ફેરવાય છે? એડીપીમાં ફેરવાય છે.
તો અહીંયા મિત્રો બે એટીપી વપરાણી પ્રશ્ન પૂછાય કે એટીપી ક્યાં ક્યારે વપરાય છે, તો ગ્લુકોઝના ફોસ્ફરીકરણમાં અને ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટના ફોસ્ફરીકરણની અંદર આપણે એટીપી વાપર્યા. હવે આ ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે, અહીંયા ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બનવા માટેનો જવાબદાર ઉત્સેચક છે ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ. અહીંયા કયો ઉત્સેચક આવશે? ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેઝ. હું લાસ્ટમાં તમને પીક બતાવીશ જેમાંથી તમે ઉત્સેચકો લખી લેજો તમારી બુકમાં. ત્યારબાદ હવે આ ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે તેનું વિખંડન થાય છે, એટલે કે તેનું વિઘટન થાય છે, અને એમાંથી 3 કાર્બનવાળી 2 શર્કરાના અણુ બને છે. એક તો બને છે ટ્રાયોઝ ફોસ્ફેટ, એટલે કે 3 કાર્બનવાળી શર્કરા, ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ, અને બીજી છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો અહીંયા ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ એટલે કે PGAL, આને ટૂંકમાં કહે છે PGAL, એટલે આપણે શોર્ટમાં યાદ રાખવાનું પાગલ. અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ તો એને શોર્ટમાં કહે છે DHAP, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, તો આપણે એને શોર્ટમાં યાદ રાખશું ધાપ. તો આપણે એવું યાદ રાખશું કે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટનું વિઘટન થશે, તો વિઘટન થઈ 2-3 કાર્બનવાળા ટ્રાયોઝ ફોસ્ફેટ બને છે પાગલ અને ધાપ. ઓકે, પાગલ એટલે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ અને ધાપ એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. તો એ મિત્રો કે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટનો અર્થ શું? તો ગ્લિસરાલ્ડીહાઇડ નામની તો શર્કરા છે આપણને ખબર છે, જે મોનોસેકેરાઇડની અંદર ટ્રાયોઝ શર્કરા, ટ્રાયોઝ પેન્ટોઝ ને એક્ઝોઝ આવે છે એમાં જે મોનોસેકેરાઇડની ટ્રાયોઝ શર્કરા છે તેમાં આવે છે ગ્લિસરાલ્ડીહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન. તો હવે મિત્રો કે અહીંયા છે 3-ફોસ્ફેટ એટલે કે ગ્લિસરાલ્ડીહાઇડના 3જા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો છે, એટલા માટે એને કહે છે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ. અને આ છે ટ્રાયોઝ ફોસ્ફેટ એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે આ જે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ છે એનું વિઘટન થાય અને આ બે જે ટ્રાયોઝ મળે છે, અણુ મળે છે 3 કાર્બનવાળા, તો એના માટે જવાબદાર ઉત્સેચક છે આલ્ડોલેજ ઉત્સેચક. કયો ઉત્સેચક જવાબદાર છે? આલ્ડોલેજ ઉત્સેચક. હવે અહીંયા મિત્રો જોવા જોઈએ કે આ છે પાગલ અને ધાપ, એટલે કે પાગલ એટલે કે ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટ અને ધાપ એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, એ પાછા એકબીજાના કેવા છે? આઇસોમર છે. એટલે કે અહીંયા પાગલમાંથી ધાપ બની શકે છે અને ધાપમાંથી પાગલ બની શકે છે. કેવી રીતે? તો એના અણુની પુનઃ ગોઠવણી દ્વારા. તો એમાં મોટે ભાગે જે આ ધાપ છે તે કેમાં ફેરવાઈ જાય છે? પાગલમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા મિત્રો કે આ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટમાં ફેરવાઈ જાય છે, કારણ કે તે એકબીજાના કેવા છે? આઇસોમર છે. તો અહીંયા એના માટે જે જવાબદાર ઉત્સેચક આવશે, અહીંયા ઉત્સેચક આવે છે, એ ઉત્સેચક આવે છે ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેજ. ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમરેજ એ ઉત્સેચકની મદદ વડે જે અહીંયા છે ડાયહાઇડ્રોક્સ એસિટોન ફોસ્ફેટ એના સમઘટક ગ્લિસરાલ્ડીહાઇડ 3-ફોસ્ફેટમાં ફેરવાઈ જાય છે. હવે મિત્રો આટલો તબક્કો, કેટલો તબક્કો? ગ્લુકોઝથી લઈ કરી અને અહીંયા સુધીનો જે તબક્કો છે એ તબક્કાને કહે છે ફોસ્ફરીકરણનો તબક્કો. એટલે કે એનો અર્થ એવો કે ફોસ્ફરસ ઉમેરાય અને એમાંથી શું થાય છે? એનું ફોસ્ફરીકરણ થાય છે. તો અહીંયા યાદ રાખીશું આટલો તબક્કો ફોસ્ફરીકરણનો છે, બુકમાં નથી આપેલું, આપણે જાણ માટે લખી લેશું. તમે મેં જેમ આવી રીતે આમ દર્શાવ્યું છે તેમ બુકની અંદર તમે આ રીતે એરો કરી અને અહીંયા લખી શકો છો કે ફોસ્ફોરીકરણનો તબક્કો. તો ફોસ્ફોરીકરણના તબક્કાની અંદર શું થાય છે? તો ફોસ્ફોરીકરણના તબક્કામાં એટીપી વપરાય છે. તો કેટલા એટીપી અહીંયા વપરાણા? 2 એટીપી વપરાણા. ક્યાં ક્યાં વપરાણા? ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બન્યું, અહીંયા વપરાણું 1 એટીપી, અને ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બન્યું, અહીંયા 1 એટીપી વપરાણું. 2 એટીપી વપરાણા છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે શું થાય છે મિત્રો કે હવે અહીંયા આપણે જોઈએ તો આ એકબીજાના આઇસોમર છે, એટલે આ જે ધાપ છે તે પાગલમાં ફેરવાઈ જશે. તો એ પાગલના 2 અણુ થઈ ગયા, કેમ કે એક તો આનો જ છે અને બીજો આની અંદર આ ફેરવાનો, એટલે 2 અણુ થઈ ગયા. તો હવે અહીંયા પછીની જે પ્રોસેસ આવે છે તે આપણે 2 અણુ સાથે જોવાની થશે. કેવી રીતે 2 અણુ સાથે?
ઓલરેડી ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટનો તો એક અણુ હાજર જ છે, અને ડાયહાઇડ્રોક્સ એસિટોન ફોસ્ફેટ એ કેમાં ફેરવાઈ ગયો, તેના સમઘટક ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાં ફેરવાઈ ગયો. એટલે હવે અહીંયા જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે તેના બે અણુ બની ગયા. તો હવે પછી શું થાય છે મિત્રો, કે જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે, હવે એ જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટના બે અણુ આપણને મળી જાય છે. હવે પછીના તબક્કાની અંદર આપણને શું થાય છે, એટીપી મળે છે. અહીંયા સુધી આપણે બે એટીપી વાપરી છે, હવે આપણને શક્તિ ઉત્પન્ન થાય છે, શક્તિ મળે છે. તો અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના દરેક અણુ એટલે કે બે અણુ છે તેનું ઓક્સિડેશન થાય છે. એનું ઓક્સિડેશન થવાથી એમાંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, મુક્ત થાય છે. અને એ મુક્ત થતો જે ઇલેક્ટ્રોન છે તે NAD દ્વારા સ્વીકારાય છે, અને એ NAD છે તે NADH2ની અંદર ફેરવાય છે. સમજાણું? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના બે અણુ, આપણે અહીંયા દરેકે દરેક હવે પ્રોસેસ બે અણુ સાથે જોવાની છે. તો આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડના અણુનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થાય છે એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે, 2H+, એકમાંથી 1H+ એટલે 2 છે એટલે 2H+ થશે બે અણુ છે એટલે, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ઓક્સિડેશન થયું એટલા માટે. હવે અહીંયા મુક્ત થતો H+ અને જે ઇલેક્ટ્રોન છે તે NAD સ્વીકારી લે છે, અને એ NAD કેમાં ફેરવાઈ જાય છે, NADH2માં ફેરવાઈ જાય છે. અને આની સાથે સાથે આપણે જોવા જઈએ તો અકાર્બનિક ફોસ્ફેટ છે તેનો એક અણુ ઉમેરાય છે, અને એક અણુ ઉમેરાય છે અને બની જાય છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, અને શોર્ટમાં તેને કહે છે BPGA. શું થાય છે મિત્રો, કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટના બે અણુનું ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન છૂટા થયા, એ ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન NADH સ્વીકારી લીધા અને NADH2માં ફેરવાઈ ગયા. એની સાથે સાથે એક અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરાય છે, અને જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે તે કેની અંદર ફેરવાઈ ગયો, 1,3. ઓલરેડી 3 નંબરના કાર્બન સાથે તો ફોસ્ફેટ હાજર જ હતો, પરંતુ એક ફોસ્ફેટ પાછો ઉમેરાણો, અને તે ક્યાં જોડાય છે, 1 નંબરના કાર્બન સાથે જોડાય છે અને બની જાય છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. અને અહીંયા પ્રક્રિયા થવા માટે જવાબદાર ઉત્સેચક છે હાઇડ્રોજીનેજ ઉત્સેચક, GLAP હાઇડ્રોજીનેજ ઉત્સેચક, ગ્લિસરાલ્ડિહાઇડ હાઇડ્રોજીનેજ ઉત્સેચક. ઓકે, આટલું થઈ ગયું. હવે ત્યારબાદ શું થાય છે, કે હવે આપણે જોવા જઈએ તો હવેનો જે તબક્કો આવે છે તે ફોસ્ફરીકરણ તબક્કો, મેં તમને કીધું જ છે. તો હવે ફોસ્ફરીકરણનો તબક્કો, સોરી, હવે તબક્કો આવે છે તે વિફોસ્ફરીકરણ. ઉપરવાળો હતો તે ફોસ્ફરીકરણનો હતો, હવે વિફોસ્ફરીકરણનો તબક્કો ચાલુ થાય છે. કેવી રીતે ચાલુ થાય છે તે આપણે જોઈએ. અહીંયા સુધી તમે ફોસ્ફરીકરણ રાખજો, અહીંયા સુધીનો જે તબક્કો છે કે જે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બની ગયું છે, ત્યાં સુધીનો તબક્કો કયો છે, ફોસ્ફરીકરણનો તબક્કો છે. હવે પછીથી જે તબક્કો ચાલુ થાય છે તે વિફોસ્ફરીકરણનો, એટલે કે અહીંયા સુધી ફોસ્ફરસ ઉમેરાણ હતો, હવે ફોસ્ફરસ દૂર થાય છે અને વિફોસ્ફરીકરણનો તબક્કો શરૂ થાય છે. ક્યાંથી? તો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક પછી અહીંયાથી, તો અહીંયાથી તમે છેક પાયરુવિક એસિડ સુધી લખી નાખજો વિફોસ્ફરીકરણનો તબક્કો. તો અહીંયા શું થાય છે મિત્રો, કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ એનું વિફોસ્ફરીકરણ થાય છે, એટલે કે એમાંથી ફોસ્ફરસ દૂર થાય છે. એ ફોસ્ફરસ દૂર થયો, ADPમાંથી ATP સાથે જોડાઈ ગયો અને બની ગયું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો 1 નંબરનો દૂર થઈ ગયો, 3 નંબરનો રહ્યો, તો 3-ફોસ્ફોગ્લિસરિક બની ગયો. એ ફોસ્ફરસ ADPમાંથી ATPની સાથે જોડાઈ ગયો. તો આને શોર્ટમાં કહે છે PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. 3 એટલે કે 3 નંબરના કાર્બન સાથે ફોસ્ફરસ જોડાણો છે એટલા માટે. તો આના માટે જવાબદાર ઉત્સેચક છે મિત્રો 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવા માટે જવાબદાર ઉત્સેચક. અહીંયા હું જ્યાં એરો કરું છું ત્યાં ઉત્સેચક આવશે ફોસ્ફોગ્લિસરેટ કાઈને છ. કયું ઉત્સેચક આવશે? ફોસ્ફોગ્લિસરેટ કાઈને છ. હવે ત્યાર પછી શું થાય છે મિત્રો, કે હવે અહીંયાથી જે મુક્ત થતી જે ATP છે, ADPમાંથી ATP બની ગયું છે, અને આ ATP છે એને આધારક આધારિત ATP કહે છે, અથવા તો આ પ્રક્રિયા છે તેને આધારક ફોસ્ફરીકરણ પણ કહેવાય છે.
હવે અહીંયા જે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તે કેની અંદર ફેરવાય છે, 2-ફોસ્ફોગ્લિસરિક અથવા તો 2-ફોસ્ફોગ્લિસરેટમાં. ગ્લિસરિક એસિડ કયો કે ગ્લિસરેટ કયો, બે જ છે. તો 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ 2-ફોસ્ફોગ્લિસરેટમાં અથવા તો 2-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. એના માટેનો અહીંયા જે જવાબદાર ઉત્સેચક છે તે આવશે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેજ. અહીંયા મિત્રો કાંઈ નથી થતું, અહીંયા જે ત્રીજા નંબરના કાર્બન સાથે ફોસ્ફરસ હતો ને ફોસ્ફેટ હતો ને તે ક્યાં ગોઠવાઈ ગયો, બીજા નંબરના કાર્બન આવી ગયો. ખાલી એના ફોસ્ફેટેનું સ્થાન જ બદલ્યું, બીજું કંઈ થતું નથી. એટલે 3-ફોસ્ફોગ્લિસરિકમાંથી 2-ફોસ્ફોગ્લિસરેટ થઈ ગયું. અને કયા ઉત્સેચકની મદદથી થાય છે, તો ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેજની મદદથી થાય છે. ત્યારબાદ આગળ જોવા જોઈએ કે શું થાય છે તે. તો હવે જે આ 2-ફોસ્ફોગ્લિસરેટ છે, એ 2-ફોસ્ફોગ્લિસરેટ છે એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડની અંદર અથવા તો પાયરુવેટમાં ફેરવાય છે, પેપ, PEP. તો આ ફોસ્ફોગ્લિસરેટ અથવા એનું બીજું નામ ફોસ્ફોગ્લિસરિક એસિડ કેની અંદર ફેરવાય છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં, PEPમાં, પેપમાં ફેરવાય છે. અને મિત્રો વેરી વેરી IMP કે આ પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય છે. આના માટે અહીંયા છે જવાબદાર ઉત્સેચક છે, ઇનોલેજ ઉત્સેચક આવે છે. અને આ પ્રક્રિયા છે તે Mg+2 આયનની હાજરીમાં થાય છે. જો કે આગળ જે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 1,6-ફોસ્ફેટ બન્યું છે ત્યાં પણ Mg+2 હાજરી જરૂરી છે. તો મિત્રો આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે ગ્લાયકોલિસિસના કયા તબક્કામાં પાણીનો અણુ મુક્ત થાય છે. તો 8મા નંબરના તબક્કામાં શું થાય છે, સોરી 9મા નંબરના તબક્કામાં પાણીનો અણુ મુક્ત થાય છે કે ફોસ્ફો2-ફોસ્ફોગ્લિસરેટમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે ત્યારે પાણીનો અણુ મુક્ત થાય છે. બહુ જ IMP છે મિત્રો, ગોખી જ નાખજો કે ફોસ્ફોગ્લિસરેટમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે ત્યારે એક પાણીનો અણુ શું થાય છે, મુક્ત થાય છે. તો અહીંયા કેટલા પાણીના અણુ મુક્ત થશે, બે થશે. શા માટે, કારણ કે પ્રક્રિયા કેટલા અણુની છે, બે અણુની છે. ભલે અહીંયા એક આપેલો છે પરંતુ મુક્ત હકીકતમાં કેટલો થશે, બે થશે. કારણ કે આપણે પ્રક્રિયા બે અણુની સાથે જોઈએ છીએ એટલા માટે. આટલું ક્લિયર. હવે આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે તે કેમાં ફેરવાય છે, પાયરુવિક એસિડમાં ફેરવાય છે. તો એ દરમિયાન શું થાય છે, તો આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ છે તેનું વિફોસ્ફરીકરણ થાય છે. વિફોસ્ફરીકરણ થાય છે એટલે એમાંથી એક ફોસ્ફેટ દૂર થાય છે, પાયરુવિક એસિડમાં ફેરવાય છે, ADP સાથે ફોસ્ફેટ જોડાઈ જાય છે અને ATP બનાવે છે. અને આમ પાયરુવિક એસિડ બની જાય છે 3 કાર્બનવાળું. અહીંયા 2 આપેલા છે તેનો અર્થ એવો કે 2 અણુ. તો આ મિત્રો કે આધારકમાંથી મુક્ત થયેલો ફોસ્ફેટ છે તે ADP સાથે સંયોજાય અને શું બનાવે છે, ATP બનાવે છે. અને આમ સમગ્ર પ્રક્રિયા છે એના અંતે ગ્લુકોઝના 1 અણુમાંથી આપણે પાયરુવિક એસિડના કેટલા અણુ મળે છે, 2 અણુ મળે છે. હવે આપણે ATPની ગણતરી કરવી હોય તો ATPની ગણતરીમાં આપણે જોઈએ તો જે ફોસ્ફરીકરણનો તબક્કો ઉપરનો છે એ ફોસ્ફરીકરણના તબક્કામાં 2 ATP વપરાણા છે. ATP ક્યાં વપરાય છે મિત્રો, ફોસ્ફરીકરણના તબક્કામાં 1 ATP અહીંયા વપરાણું છે અને બીજું ATP અહીંયા વપરાણું છે. તો આમ 2 ATP વપરાય છે. અને આપણે ટોટલ કેટલા ATP મળે છે તે આપણે જોવું હોય તો જો કે 1 ATP અહીંયા મળે છે અને બીજું ATP ક્યાં મળે છે, અહીંયા મળે છે. પરંતુ આ 1 અણુમાંથી મળે છે. આ પ્રક્રિયા કેટલા અણુની સાથે થાય છે, 2 અણુની સાથે થાય છે. તો આપણને અહીંયા મળશે 2 ATP, 2 ATP અહીંયા મળશે કેમ કે 2 અણુ સાથે પ્રક્રિયા થાય છે એટલા માટે. અને 2 ATP આપણને અહીંયા મળે છે. તો ટોટલ ATP કેટલા થઈ ગયા મિત્રો, 4 ATP ટોટલ થઈ ગયા ગ્લાયકોલિસિસ દરમિયાન. ચોખ્ખા ATPની વાત થાય છે. ત્યારબાદ અહીંયા જે આપણને NADH2 મળેલું છે ને, ક્યાં ગયું, આ રહ્યું, અહીંયા NADH2 મળે છે. તો આ 1 NADH2 છે તે જ્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયામાં જશે તો 1 NADH2માંથી નિર્માણ પામે છે 3 ATP. તો આપણી પાસે અહીંયા NADH2ના કેટલા અણુ છે, 2 અણુ છે. તો કેમ 2 છે, હવે તમને ખબર જ છે. તો 2 અણુ NADH2ના છે તો 2માંથી કેટલી ATP મળશે, 6 ATP મળશે. તો આ 6 ATP NADPH2માંથી મળે છે
અને અહીંયા 4 એટીપી કેમાંથી મળી? ચોખ્ખી મળી. તો 6 ને 4 કેટલી થઈ? 10 થઈ. 6 ને 4 કેટલી થઈ ગઈ? 10 એટીપી થઈ ગઈ. બરોબર સમજો મિત્રો. હવે વપરાય છે કેટલી? વપરાય છે 2. તો આ 10 માંથી આપણે 2 બાદ કરશું તો આપણને કેટલી એટીપી મળે છે ગ્લાયકોલિસિસ દરમિયાન? 8 એટીપી મળે છે. પરંતુ મિત્રો અહીંયા જે આ એનએડીએચ ટુ છે તે આપણને અહીંયા મળે છે, આ એનએડીએચ ટુ મળે છે, એ એનએડીએચ ટુ માંથી હજી આપણને સીધે સીધી એટીપી નથી મળી ગઈ. આ એનએડીએચ ટુ જ્યારે અંતઃપટલની અંદર જાશે અને એની અંદર એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થશે એમાંથી આપણને એટીપી મળે છે. આ એનએડીએચ ટુ કેના જેવું કામ છે, આપણને કોકે ચેક આપ્યો હોય બેંકનો તો આપણી પાસે હજી ખાલી બેંકનો ચેક જ છે, પરંતુ હજી પૈસા આવ્યા નથી. આપણે પૈસા લેવા છે, કેશ લેવા છે, તો આપણે શું કરશું? ચેક લઈ બેંકમાં જઈશું, બેંકમાં જઈ ચેક આપી અને પછી આપણે પૈસા લેશું. તો અહીંયા એનએડીએચ ટુનું કામ એવું છે કે હજી આપણને પૈસા મળ્યા નથી, ટૂંકમાં આપણને એટીપી મળી નથી. એ એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયામાંથી પસાર થશે અને એમાંથી આપણને શું આપશે? એટીપી આપશે. તો આ એનએડીએચ ટુ આપણા ચેક જેવું કામ કરે છે. તો આ મિત્રો એક એનએડીએચ ટુ છે તે એક એનએડીએચ ટુ છે તેનું જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થશે એટલે એકમાંથી 3 એટીપી બને છે. પરંતુ આપણી પાસે અહીંયા કેટલા એનએડીએચ ટુ છે? 2 છે, કારણ કે 2 અણુ સાથે પ્રક્રિયા થાય છે. એટલા માટે તમે અહીંયા પણ 2 કરી નાખજો, અહીંયા પણ 2 કરી રાખજો એટીપી, અને અહીંયા પણ 2 એટીપી કરી રાખજો, અને અહીંયા પણ 2H2 કરી નાખજો. બધાની આગળ 2 લખાવી નાખજો એટલે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને કન્ફ્યુઝન થાય નહીં. તો આ મિત્રો કે ટોટલ આપણને કેટલા મળશે? 10 એટીપી મળે છે, કે એનએડીએચ ટુના 6 અને બીજા અહીંયા મળે છે 4. ઓકે, 2 આ અને 2 આ 4 થઈ ગયા. 4માંથી 2 વાપરીએ છીએ તો આપણને 8 એટીપી મળે છે ગ્લાયકોલિસિસ દરમિયાન. પરંતુ મિત્રો વાસ્તવિક એટીપીની તમને પ્રશ્ન પૂછાય કે ટોટલ નેટ એટીપી કેટલા મળે છે, વાસ્તવિક એટીપી કેટલા મળે છે? તો મિત્રો વાસ્તવિક એટીપીની અંદર અહીંયા આપણે જે એનએડીએચ ટુ છે તેના એટીપી આપણે ગણતરીમાં નહીં લઈએ, કારણ કે હજી એમાંથી આપણને એટીપી નથી મળ્યા. એનું ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થશે, ફોસ્ફોરાઇલેશન થશે, તે પછી આપણને એટીપી મળે છે. તો તમને જ્યારે પણ પ્રશ્ન પૂછાય કે ગ્લાયકોલિસિસ દરમિયાન વાસ્તવિક એટીપી અથવા તો નેટ એટીપી કેટલા મળે છે, તો 2 મળશે. કેટલા મળશે? 2. કેવી રીતે 2 મળશે હું તમને કહું. અહીંયા કેટલા એટીપી બન્યા? 2 બન્યા. અને અહીંયા કેટલા બન્યા? 2. ટોટલ એટીપી આપણને મળે છે 4 એટીપી મળે છે. 4 મળ્યા. અહીંયા આપણે 2 એટીપી વાપરી નાખ્યા છે, આપણે તેનું ઇન્વેસ્ટ કર્યું છે તો એની ચૂકવણી તો કરવી જ પડશે. તો આમ મિત્રો કે 4 એટીપી આપણને મળે છે એમાંથી 2 વપરાઈ જાય છે તો બાકી કેટલા વધે છે? 2 એટીપી. તો કેવી રીતે મિત્રો પ્રશ્ન પૂછાય છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને કદાચ તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે વાપર્યા વગરના વાસ્તવિક એટીપી નેટ એટીપી તો 4 આવશે, અને વાપર્યા વગરના કુલ એટીપી પૂછાય તો 10 આવશે, અને ટોટલ એટીપી પૂછે તો 8 આવશે. કહેવાનું મિનિંગ સમજો છો હું કેવી રીતે કહું છું તે? જો તમને પ્રશ્ન એવો પૂછાય કે ગ્લાયકોલિસિસ દરમિયાન કુલ કેટલા એટીપી બને છે, તો કુલ એટીપી બને છે 10. વાપર્યા વગરના એટીપી 10 બને છે. કેવી રીતે 10? મેં તમને સમજાયું. તો વાપર્યા વગરના એટીપી 10 બને છે, વાપર્યાની સાથે કેટલા બને છે? 8 બને છે, કેમ કે 2 આગળ આપણે વાપરી નાખ્યા. આટલું ક્લિયર. હવે તમને ડાયરેક્ટલી કેટલા એટીપી બને છે ગ્લાયકોલિસિસમાં જ કેટલા બને છે? એનએડીએચ ટુ ત્યાં આપણે ગણતરી નહીં કરીએ, કે એનએડીએચ ટુમાંથી આપણને 3 એટીપી મળવાના છે પરંતુ હજી મળ્યા નથી. તો ટોટલ નેટ વાપર્યા વગરના એટીપી આપણને મળે છે 4. કુલ એટીપી વાપર્યા વગરના 4 મળે છે, 2 આપણે વાપરીએ છીએ તો આપણી પાસે વાસ્તવિક નેટ એટીપી 2 વધે છે. તો કઈ રીતે પ્રશ્ન પૂછાય છે મગજની અંદર તમે ફિટ કરી દેજો. તો મિત્રો અહીંયા આપેલું છે, મેં ઉત્સેચકવાળું જે અહીંયા લિસ્ટ છે તે તમને સામે રાખ્યું છે, તમે આમાંથી ઉત્સેચક લખી લેજો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માટે એક્ઝોજ કાઇનેજ MG+2ની હાજરીમાં થાય છે. આપેલું નથી લખવું તો લખી શકો છો. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ કરવા માટે ફોસ્ફોગ્લુકોજ આઇસોમરેઝ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાય ફોસ્ફેટ માટે ફોસ્ફોફ્રુક્ટોઝ કાઇનેજ,
ત્યારબાદ ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે, તેનું 3 કાર્બનવાળી શર્કરામાં રૂપાંતરણ થવા માટે આલ્ડો લે છો. અને આ ધાપ અને છે અહીંયા તમને જીએલ એપી આપ્યું છે, આપણી બુકની અંદર પીજીએલ છે તો આપણે પીજીએલ જ યાદ રાખશું. તો પાગલ અને ધાપ બે એકબીજાના આઈસોમર છે અને એના માટે છે જવાબદાર ઉત્સેચક છે ટ્રાયોઝ ફોસ્ફેટ આઈસોમર છે. એટલે ધાપનું પાગલમાં રૂપાંતર થવા માટે ટ્રાયોઝ ફોસ્ફેટ આઈસોમર છે. ઓકે, ત્યારબાદ આગળ જોવા જઈએ તો અહીંયા છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે, તેનું 1,3 બાય ફોસ્ફોગ્લિસરિકની અંદર ગ્લિસરિક એસિડ અથવા ગ્લિસરેટમાં રૂપાંતર થવા માટે જવાબદાર ઉત્સેચક છે ગ્લિસરાલ્ડિહાઇડ હાઇડ્રોજીને છ. ત્યારબાદ 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટ છે, તમારી બુકની અંદર ગ્લિસરિક એસિડ આપેલું છે, બે સેમ જ છે. બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ કયો તો ભલે અને ગ્લિસરેટ કયો તો પણ ભલે, તો 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડનું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થવા માટે ઉત્સેચક છે ફોસ્ફોગ્લિસરેટ કાઇને છ. નામ બોલું છે રીતે તમે લખી શકો છો ઇંગ્લિશમાં છે એટલા માટે. ત્યારબાદ 3 ફોસ્ફોગ્લિસરેટ છે, તેનું 2 ફોસ્ફોગ્લિસરેટની અંદર રૂપાંતર થવા માટે જવાબદાર ઉત્સેચક છે ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેજ. ફોસ્ફોગ્લિસરેટ છે એનું ફોસ્ફો ઇનોલ પાયરુવેટ પેપમાં રૂપાંતર થવા માટે ઉત્સેચક છે ઇનોલેજ. એટલે આવી રીતે તમે ઉત્સેચકના નામ લખી લેજો. ફોસ્ફોઇનોલ પાયરુવેટનું રૂપાંતરણ છે તે પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડમાં થવા માટેનો જવાબદાર ઉત્સેચક છે તે પાયરુવેટ કાઇને જ ઉત્સેચક છે. અને અહીંયા Mg+2 અને K+ આયન જરૂરી છે. તમે આ રીતે આગળ બે બે કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે ટોટલ 4 એટીપી બને છે. નહીં તો તમને એમ થશે કે અહીંયા તો 2 જ બને છે, પરંતુ આપણે હંમેશા યાદ રાખીશું કે 2 અણુ સાથે પ્રક્રિયા થાય છે એટલે 4 થશે. તો આ રીતે મિત્રો તમે ઉત્સેચકના નામ લખી લેજો. રેફરન્સ બુકની અંદર આ ઉત્સેચકના નામ હોય છે તો આપણે ગોટાળે ન ચડી જાય અને પૂછાય તો આપણને આવડાવમાં કાંઈ ધગસ આપણી છે તે કાંઈ જાય નહીં. ઓકે, તો મિત્રો આ છે આખી ગ્લાયકોલિસિસ. આપણે બુકમાંથી આપણે જોઈ લઈએ કે બુકમાં શું આપેલું છે તે. તો હવે મિત્રો કે સૌ પ્રથમ શું થાય છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તે એક્ઝોકાઇન ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાઇલેશન પામે છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. આપણે બધું જોઈ લીધું છે. આ ગ્લુકોઝનું ફોસ્ફોરાઇલેશન થયા બાદ એના સમઘટક એમાં ફેરવાય છે, એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટની અંદર તે ફેરવાય છે. આ ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ છે તેને ચયાપચય પથ કેવો છે, એક સરખો છે, કારણ કે એકબીજાના આઈસોમર જ છે. ગ્લાયકોલિસિસની અલગ અલગ પ્રક્રિયા છે તે આપણને આકૃતિની અંદર આપેલી છે, ચાર્ટમાં આપેલી છે. અને આ પ્રક્રિયા છે તે અલગ અલગ ઉત્સેચકના નિયંત્રણ હેઠળ હોય છે. આપણે ઉત્સેચકના નામ પણ જોયા. અને આ ગ્લાયકોલિસિસની અંદર શ્રેણીબદ્ધ કેટલી પ્રક્રિયા થાય છે, 10 પ્રક્રિયા થાય છે. અને આ 10 પ્રક્રિયામાંથી ગ્લુકોઝમાંથી પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ બને છે, એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ બને છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાના અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયા ઉપર ધ્યાન આપો કે જેમાં એટીપી કે NADPHનો ઉપયોગ કે સંશ્લેષણ થાય છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે ક્યાં એટીપી અને NADPHનો ઉપયોગ થાય છે અને ક્યાં તે વપરાય છે અથવા તો ક્યાં તે મુક્ત થાય છે તે. તો એ મિત્રો એટીપીનો ઉપયોગ 2 તબક્કામાં થાય છે, ફોસ્ફોરીકરણ થાય છે, અહીંયા એટીપી વપરાય છે. કયા? પહેલો તબક્કો કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર રૂપાંતરણ થાય છે, અહીંયા 1 એટીપી વપરાય છે. અને બીજો તબક્કો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટની અંદર રૂપાંતરણ થાય છે, ત્યાં 1 એટીપી વપરાય છે. આમ 2 એટીપી વપરાય છે. હવે આગળ જોઈએ તો ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે તેનું વિઘટન થાય છે અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બનાવે છે. આ બંને એકબીજાના કેવા છે? આઈસોમર છે. તો 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરણ થાય છે. તો પાગલ છે તેનું રૂપાંતરણ કેમાં થાય છે? BPGAમાં. કેવી રીતે? મેં આખું સમજાવી દીધું છે કે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે તે 1,3 બાય ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવાય છે. હવે એ દરમિયાન શું થાય છે? તો NAD+માંથી NADH2નું નિર્માણ થાય છે. કેવી રીતે નિર્માણ થાય છે? મેં તમને સમજાવી દીધું છે. તો PGLમાંથી 2 સમાન રેડોક્સ એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુ છે તે 2H+ના સ્વરૂપમાં NAD+ સાથે જોડાય અને સ્થાયી બની અને એક અણુની જેમ સ્થળાંતરિત થાય છે. તો અહીંયા મિત્રો કે જ્યારે આપણે જોવા જઈએ તો
થ્રી ગ્લિસરાલ્ડિહાઇડ છે, ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે, તેનું 1-3 બાય ફોસ્ફોગ્લિસરીકની ગ્લિસરિક એસિડની અંદર રૂપાંતરણ થાય છે ત્યારે એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય છે એટલે એમાંથી એચ પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ બે એચ પ્લસ છે તે એનએડીએચ ટુ સાથે જોડાઈ જાય છે અને તેનું શું કરે છે, રિડક્શન કરે છે. આમ એનએડીએચ ટુ આપણને મળે છે. અને પીજીએએલ છે તે ઓક્સિડેશન પામી અને અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી તે બીપીજીએમાં રૂપાંતરિત થાય છે. પીજીએએલ, પીજીએએલ એટલે શું, તો બે જે અહીં આપેલું છે કે પીજીએલ એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે તે ઓક્સિડેશન પામે છે, તેને અકાર્બનિક ફોસ્ફેટ મળે છે એટલે તે કેમાં ફેરવાય છે, 1-3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બીપીજીએમાં. મેં તમને આગળ કીધું છે શોર્ટ નામ, તમે પણ બાજુમાં લખી લેજો. એની અંદર તે રૂપાંતરણ થાય છે અને આ 1-3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તેનું આગળ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન થાય છે. તેમાં શું થાય છે, ઉર્જાનો ત્યાગ થાય છે એટલે કે આપણને ઉર્જા મળે છે. પહેલા નંબરના કાર્બનમાંથી ફોસ્ફેટ દૂર થયો અને એડીપીમાંથી એટીપી બનાવે છે અને આ ઉર્જા છે તેનો ઉપયોગ ક્યાં થાય છે, તો એટીપીના સંશ્લેષણની અંદર થાય છે. ત્યારબાદ પીઈપી, ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, તેનું પાયરુક એસિડની અંદર રૂપાંતરણ થવા દરમિયાન પણ એટીપીનું નિર્માણ થાય છે. ડાયરેક્ટલી આપી દીધું છે, વચ્ચેના સ્ટેપ આપ્યા નથી. તો શું તમે ગણતરી કરી શકો છો કે એક ગ્લુકોઝના અણુમાંથી કેટલા અણુઓનું પ્રત્યક્ષ સ્વરૂપમાં સંશ્લેષણ થાય છે, બે એટીપી પ્રત્યક્ષ પૂછ્યું છે મિત્રો. ટોટલ કેટલા કુલ વાપર્યા વગરના કુલ 10 એટીપી અને વાપર્યા સાથેના કુલ એટીપી 8, પરંતુ વાસ્તવિક નેટ અથવા તો પ્રત્યક્ષ 2 મળે છે. કેમ કે 4 મળે છે પરંતુ 4માંથી 2 એટીપી આગળ વપરાઈ જાય છે તો અહીંયા 2 એટીપી આવશે. ત્યારબાદ આગળ જોવા જઈએ, હવે આપણી પાસે પાયરુવિક એસિડ અથવા તો પાયરુવેટ મળી ગયો છે. હવે એ પાયરુવિક એસિડ આગળ કયા તબક્કાની અંદર પ્રવેશે છે એની શક્યતા અલગ અલગ છે. તો પાયરુવિક એસિડ છે તે ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. ગ્લુકોઝમાંથી પાયરુક એસિડ બની ગયું છે, બે અણુ બન્યા છે. તો પાયરુવેટના ચયાપચયનું ભવિષ્ય શું છે, હવે હજી પણ પાયરુક એસિડનું શું થાય છે, ચયાપચય થાય છે, એનું વિઘટન થાય છે અને એમાંથી ઉર્જા હજી મુક્ત થાય જ છે, હજી બાકી જ છે ઉર્જા મુક્ત કરવાની. હવે ભવિષ્ય શું છે એ કેના ઉપર આધાર રાખે છે, તો એ આધાર રાખે છે કોષની આવશ્યકતા ઉપર, એટલે કે કોષની જરૂરિયાત કેટલી છે, કોષની આવશ્યકતા કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. હવે એની 3 રીતો છે કે ગ્લાયકોલિસિસ છે તેના દ્વારા ઉત્પન્ન થતું જે પાયરુક એસિડ છે તેનો ઉપયોગ કરે છે. તો એવી 3 શક્યતા છે કે આ ગ્લાયકોલિસિસ હવે કયા પથમાં પ્રવેશશે તે. એક તો લેક્ટિક એસિડ આથવણ છે, ત્યારબાદ આલ્કોહોલિક આથવણ છે અને ત્રીજું ઝારક શ્વસન છે. તો આ મિત્રો પાયરુવિક એસિડ હવે આગળ કયા તબક્કામાં પ્રવેશે છે તેની શક્યતા 3 છે. એક તો લેક્ટિક એસિડ આથવણ છે, ત્યારબાદ આગળ જોવા જઈએ તો આલ્કોહોલિક આથવણ છે અને ઝારક શ્વસનની અંદર મોટાભાગના જે પ્રોકેરિયોટ્સ એટલે કે આદિકોષ કેન્દ્રીય અને એક કોષી સુકોષ કેન્દ્રીયની અંદર અજારક પરિસ્થિતિમાં અંદર એનો ઉપયોગ થાય છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે CO2 અને H2O નું નિર્માણ થાય છે અને એના માટે સજીવની અંદર ક્રેબ્સ ચક્ર થાય છે. તો હવે એ જે ગ્લાયકોલિસિસ દરમિયાન જે ગ્લુકોઝ મુક્ત થયો છે તે ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝમાંથી જે પાયરુક એસિડ મુક્ત થયો છે તે પાયરુક એસિડ અજારક સજીવ હોય છે. તો એની અંદર તે અજારક પરિસ્થિતિની અંદર એનું ઓક્સિડેશન કરે છે અને એનું પૂર્ણ ઓક્સિડેશન થવા માટે તે ક્રેબ્સ ચક્રની અંદર પ્રવેશે છે અને જેને ઝારક શ્વસન કહે છે અને એને ઝારક શ્વસન કે ખાલી શ્વસન પણ કહે છે કે જેની અંદર કેની જરૂરિયાત હોય છે, ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તો આ મિત્રો ગ્લાયકોલિસિસ ઝારક શ્વસનનું અજારક તબક્કો છે. દરેક સજીવની અંદર સામાન્ય છે, ઝારક સજીવ હોય કે અજારક સજીવ હોય. અહીંયા મિત્રો પાયરુક એસિડ બની ગયું છે, અજારક સજીવ હશે તો એની અંદર પાયરુક એસિડનું અપૂર્ણ ઓક્સિડેશન થશે, એમાં લેક્ટિક એસિડ અને જે ઇથેનોલ ઉત્પન્ન થાય છે તે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આવે છે. અને જો તે ઝારક સજીવની અંદર જશે તો એમાંથી તે કેની અંદર જશે, ક્રેબ્સ ચક્રની અંદર તે જશે. તો આ મિત્રો આખી આખી ગ્લાયકોલિસિસની પ્રોસેસ છે. એટીપી ખાસ IMP છે, ગણતરી પૂછાય જ છે. અહીં આપણે બે અણુની સાથે જોયું છે. તમને પૂછાય કે ગ્લુકોઝના 10 અણુ ગ્લાયકોલિસિસ પથમાં પ્રવેશે તો કેટલા એટીપી બને છે, તો આપણે ગણતરી કરી શકીએ.
કે એક કયા પૂછ્યા છે તે આપણને ખબર હોય છે. જો કુલ વાપર્યા વગરના કુલ એટીપી પૂછે તો એક ગ્લુકોઝમાંથી આપણને 10 મળે છે, પરંતુ વાપર્યાની સાથે પૂછે તો 8 મળે છે. તો 10 અણુ હોય તો કેટલા, એવી રીતે ગણતરી કરવાનું આવી શકે મિત્રો. કયા તબક્કે એટીપી ઉત્પન્ન થાય છે અને કેમાં વપરાય છે ખાસ મગજમાં બેસાડી દે. જો મિત્રો બહુ જ આઈએમપી છે કે કુલ એટીપી, વાસ્તવિક એટીપી, વાપર્યા સાથેના, વાપર્યા વગરના, બધું જ યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, તો આની સાથે આપણું ગ્લાયકોલિસિસ પૂરું થાય છે. ત્યારબાદ નેક્સ્ટ આથવણ કે છે અજારક શ્વસન આવે છે, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું મિત્રો. અત્યાર સુધીનું બધું જ સારી રીતે તૈયાર કરવાનું છે, કેવી રીતે આખી પ્રોસેસ થાય છે તે આપણે 3D એનિમેશન દ્વારા ગ્લાયકોલિસિસનો વિડીયો આપણે એક જોઈએ. હવે તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયા એવી છે કે એના દરમિયાન શું કરે છે કે સજીવો ઉર્જા મેળવે છે, એમાંથી શું થાય છે ગ્લુકોઝ નામની જે શર્કરા છે તેનું વિઘટન થઈ અને એમાંથી એટીપી બને છે. આ પ્રક્રિયા ક્યાં થાય છે, કોષની અંદર કોષ રસમાં થાય છે. અને એમાંથી શું થાય છે તો ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. અને આખી આખી પ્રક્રિયા છે તે 10 તબક્કામાં સંકળાયેલી છે. કયા 10 તબક્કા છે તે પણ આપેલું છે અહીંયા, એ પણ આપેલું છે કે એટીપી અને એનએડીપી જ ક્યાં બને છે તે પણ. તો પ્રથમ તબક્કો છે જો મિત્રો ગ્લુકોઝ છે, ગ્લુકોઝ છે તે પાયરુવિક એસિડની અંદર ફેરવાય છે, બે પર પાયરુવિક એસિડના બે અણુ બનાવે છે. પહેલો તબક્કો આવ્યો કે ગ્લુકોઝ છે તેનું એટીપીની મદદથી એક્ઝોકાઇનેજ ઉત્સેચકની મદદથી કેમાં ફેરવાનું, ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાં. કાંઈ નથી થયું, ખાલી શું થાય છે કે એના એકબીજાનું રૂપાંતર થાય છે. બીજો તબક્કો છે એની અંદર આવે છે આઇસોમરેજ, ફોસ્ફોગ્લુકોઝ આઇસોમરેજ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ છે તે ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટમાં ફેરવાઈ જાય છે. આ એનો બીજો તબક્કો થયો. ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ અહીંયા પાછું એટીપી વપરાય છે અને જે ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ છે તેમાંથી ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બને છે. જો પહેલા નંબર અને છઠ્ઠા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાઈ જાય છે, ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ બને છે એટીપી વપરાણું, અને એટીપીમાંથી એડીપી બની ગયું. ત્યારબાદ હવે અહીંયા આવે છે કે જે ફ્રુક્ટોઝ બાયફોસ્ફેટ આલ્ડોલેજ નામનો ઉત્સેચક છે, આલ્ડોલેજ ઉત્સેચક તે બે ઘટકની અંદર રૂપાંતર કરી દે છે, ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આ બે ઘટકમાં રૂપાંતરણ થઈ ગયું. હવે આ બંને છે તે એકબીજાના કેવા છે, આઇસોમર છે. તો જે આઇસોમર છે એકબીજાના, તો જે ટ્રાયોઝ ફોસ્ફેટ આઇસોમર ઉત્સેચકની મદદથી જે અહીંયા તમે જોઈ શકો છો કે બે અણુ બની જશે, કે જે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે તેના બે અણુ બની જાય છે. તો આ બે અણુ એકબીજાના આઇસોમર હોવાને કારણે બંનેનું બંધારણ સરખું થઈ જાય છે. હવે આ બે અણુ એકસાથે આગળ પ્રોસેસ કરે છે. હવે અહીંયા સુધી આપણે જે જોયું તો એમાં ઉર્જાનો ઉપયોગ થયો. હવે શું થાય છે, ઉર્જા મુક્ત થાય છે. તો હવે ત્યાર પછીના તબક્કાની અંદર જોવા છે તો આવ્યું કે જે ડિહાઇડ્રોજીનેજ નામનો ઉત્સેચક છે, ગ્લિસરાલ્ડિહાઇડ ફોસ્ફેટ ડિહાઇડ્રોજીનેજ ઉત્સેચક દ્વારા શું થાય છે કે એના દ્વારા આગળ એનું ઓક્સિડેશન થાય છે અને NADH2 બને છે, અને એમાંથી બને છે એક કાર્બનિક ફોસ્ફેટ જોડાય છે અને બને છે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. ત્યારબાદ આગળ જોવા જોઈએ તો હવે જે અહીંયા જે 1,3-કાઇનેજ ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ ઉત્સેચક છે તે ફોસ્ફોગ્લિસરેટ કાઇનેજ ઉત્સેચકની મદદથી 1,3-બાયફોસ્ફોગ્લિસરેટમાંથી એક ફોસ્ફેટ છૂટો પડ્યો, એડીપી સાથે જોડાઈને જોયું કે એટીપી બનાવ્યું, અને ત્યારબાદ શું બની જાય છે તે 3-ફોસ્ફોગ્લિસરેટ એસિડમાં ફેરવાઈ જાય છે. અને 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તે આગળ ફોસ્ફોગ્લિસરેટ મ્યુટેજ નામના મદદથી 2-ફોસ્ફોગ્લિસરેટમાં ફેરવાય છે. થયું કાંઈ નથી, પરંતુ ખાલી શું થયું કે ત્રીજા નંબરમાંથી ક્યાં આવી ગયું, બીજા નંબરની અંદર ફોસ્ફેટ સમાવી ગયું. હવે એ જે 2-ફોસ્ફોગ્લિસરેટ છે તે ઇનોલેજ નામના ઉત્સેચકની મદદથી તે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં ફેરવાય છે, અને એ દરમિયાન પાણીનો અણુ છૂટો પડે છે. અને ત્યારબાદ જે આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, ફોસ્ફોઇનોલ પાયરુવેટમાંથી ફોસ્ફેટ દૂર થાય છે પાયરુવેટ કાઇનેજ ઉત્સેચકની મદદથી, અને એમાંથી બને છે પાયરુવિક એસિડ, અને એ દરમિયાન એડીપીમાંથી એટીપી બને છે. તો આખી આખી 10 પ્રોસેસ છે મિત્રો, એમાંથી શું થાય છે કે બે અણુ પાયરુવિક એસિડના બને છે. તો અહીંયા મિત્રો કે પાયરુવેટના બે અણુ બની ગયા અને એક એટીપી મુક્ત થઈ ગયો. આમ આખી આખી પ્રોસેસ ગ્લાયકોલિસિસની છે મિત્રો, કે એમાં ગ્લુકોઝમાંથી પાયરુવેટ બનવા માટે 2 એટીપી વપરાણા, 4 એટીપી ટોટલ મળ્યા અને 2 NADH2 મળ્યા. આવી રીતે એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ મળે છે. તો આ મિત્રો કે આખે આખા 10 સ્ટેપની અંદર, આ 10 સ્ટેજની અંદર આ તબક્કા છે તે થતાં જોવા મળે છે કોષ રસની અંદર. તો આખે આખા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કે ગ્લુકોઝમાંથી શું બને છે, પાયરુવેટ. પહેલો ગ્લુકોઝ, ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, બીજો, ત્યારબાદ ત્રીજો છે અહીં આપેલું છે કે એટીપી છે તે K
કઈ રીતે એની ગણતરી કરે છે, બધા અલગ અલગ કરે છે, અમુક એકની સાથે કરે છે, અમુક બે અણુની સાથે કરે છે. તો દરેકે દરેક શર્કરા છે તે આવી રીતે ગ્લાયકોલાઇટિક પથની અંદર પ્રવેશી શકે છે અને એમાંથી એટીપી છે તે ઉત્પન્ન થાય છે. અને એ એટીપી છે તેનો ઉપયોગ દરેક સજીવો કરે છે. મિત્રો, અહીંયા પીક આપેલો છે એનો અર્થ એવો એ બતાવે છે કે કોઈ પણ સજીવ જો અહીંયા દરેક સજીવ આપેલા છે, સસલું છે, ત્યારબાદ ઘુવડ છે અને આ કીટકો છે, ત્યારબાદ અહીંયા જોઈ શકો છો કે આ વનસ્પતિ છે, ત્યારબાદ આ ફૂગ છે. તો દરેકે દરેક જે સજીવો છે તે શું કરી શકે છે, ગ્લાયકોલિસિસ કરે છે. સામાન્ય પથ છે ગ્લાયકોલિસિસ, દરેકની અંદર ગ્લાયકોલિસિસ થાય છે. મિત્રો, 3D એનિમેશન દ્વારા આપણે આખો વિડીયો જોયો કે કેવી રીતે કઈ પ્રોસેસ થાય છે તે. આની સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, સાહિત્ય તૈયાર કરવાનું છે એટીપી અને NADH2નું, ખાસ ગણતરી મિત્રો બહુ જ ભાર આપજો. તો મિત્રો, સારી એવી તૈયારી માટે બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ, હેવ એ નાઇસ ડે.